અગર તમને આ વિડિયો સારો લાગે તો થેન્ક્સ પર જરૂર ક્લિક કરજો અને તમારો પ્રેમ મોકલો. તમે હેરાન કશું હમણાં બાપુજી આગળ ગયા છે. અરે અમરનાથ રામ 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 પધારો. જય શ્રી કૃષ્ણ. લાગરેનું તો એ પોપટ આ બધું ફિટ ફિટ લાગે છે યાર. ભાઈ શરૂઆતમાં બધું ફિટ ફિટ લાગે યાર. શરૂઆતમાં હા એટલે એમ કે અતાર સુધી તમે પેલો ખુલ્લમ ખુલ્લો કપડો પહેરેલો ખરો ને એટલે આ શૂટ બૂટ પહેરો તો જરા ફિટ ફિટ લાગે. હા પણ કહું બાકી લાગો છો એકદમ હીરો જેવા. પડે બધી વાત જવા દે ને પણ છન મને જોરદાર લાગી છે યાર. પૈસા શિકાર ટોણે છીસોટી મારવાની. હું કહું છું અંદર જોરદાર સંડાસ બાથરૂમ હે તો જઈને છીસોટી માર લેજો. ના યાર અંદર તો હારીમ તો ના જવાય યાર. ના ચમ જવાય. શરમ આવે યાર. ઘણો શરમાળ મારો વીરો પણ વહેલા આવજો હો. હા યાર હું વહેલો. તું જા જા જલ્દી. હા હા કરું. શાંતિલાલ આ વિક્રમભાઈ ચમ ના દેખાયા છો. ડખો ના કરે તો હારું કઈક. આવ આવ દીકરી આવ. આ છે વિક્રમના ફાધર ધરમસિંહ. નમસ્તે. હા હા અને આ મારી દીકરી પ્રિયા. સુખી રે બેટા સુખી રે. ભાઈ અમારા તો સદનસીબ છે કે આવી ભણેલી ગણેલી સુંદર દીકરી અમારે ઘેર વહુ બનીને આવશે. શું કહો છો વિક્રમની વાત? સાંભળો ધરમસિંહ આખી વાતમાં અમારા જમાઈરાજ વિક્રમ ક્યાં છે? તમારો દીકરો ક્યાં છે? આ રહ્યો બાપુજી. આ તો સારી લાગશે જોડી. આ શું થયું? અરે ઉભા રહો બેસી જાઓ. કઈ નથી થયું. આ તો ખાલી વહી ચડી છે ને અમારા ગામડામાં તો આ બધું થાય. ચલો ખસો તો ચલો ખસો 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 તમે પણ ખસો. વહી ચડી છે ને આનો ઈલાજ છે મારી જોડે. અરે વિક્રમભાઈ શું કરો છો? કઈ નહીં થા ભાભી. પૈસા ભાઈ જોડું બોડું કામ નહીં લાગે કહું છું. પોપટિયા તને કઈ ખબર પડે છે? બંધ થા. જો આવી ગઈ ને ઓછમાં હું નતો કેતો. અરે આ શું થઈ ગયું? ફરી સુંઘાડવું પડશે. તમારા જૂતા હુંગાડવાથી ભણમાં નથી આવી પણ આ જૂતાના ગંધથી બેહોશ થઈ ગઈ. અચ્છા એવું છે. તો એક કામ કર ડુંગળી લાય. ડુંગળી હુંગાડીએ. डुंगरी बुंगरी कोई जरूर नथी बनवाई दे जो ए हेडो 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 कोसो पोपट यार तू बेओ बेओ बहुत आला था अरे यार शांति राखो ना पण यार डोळा काढस यार आ तो बेटा फीलिंग गुड ना सारू लागे छे ने हवे हाँ पापा भाई एने जो सारू ना होय ने तो अंदर जरा आराम करवा माटे मोकलो चल बेटा चल प्रिया आराम थी ला 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 बहुत तीखा लागे छे એટલા માટે જ કહું છું કે ભાઈ હવે લગ્નનું પાકું કરી નાખો હા જરૂર ધરમસિંહ અમે પણ હવે સારામાં સારું મુહૂર્ત અને સારામાં સારો દિવસ જોઈ આપને કેવડાવશું ભલે ભલે ચાલો ત્યારે હવે અમે રજા લઈએ ચાલો આવજો જય શ્રી કૃષ્ણ ચાલો અલ્યા હેડો કહું છું હમણાં લઈ જવાની છે ઊભા તો જઈયા ઓમાં આવાજ બધા ડખા થાય યાર શું યાર જવા દો એ બધું છોડો મારી વાત હોપરો એમની પસંદ હું હતી હું નહીં હતો આપણને ખબર નથી પણ હું એમ તમને પૂછું છું કે આ પેલો અમેરિકન મેડમ તમને કેવો લાગ્યો પોપટ સાચું કહું મેડમ તો મને બહુ સારા લાગ્યા પણ પોપટ आ डुंगरी शिवाय वहीनी बीजी कोई दवा खरी पासी डुंगरी वचमा टपकी अरे यार डुंगरी मुंगरी ने मेलो दिवेल अने तमे आ जमोना प्रमाणे रहता शिखो यार अने भाई तने आटला मोंगा सूट बूट पेराव्या अंती ते धोती पेरीने आवीने आमना शरमना नाखी दीता एमा वरी शर्मा जेवी शू वात छे आपने पेंट सूट नथी फावता तो नथी फावता तू तारू काम कर आई मोटी लूण खखड़ावा वाली बापा तारा दी कोई न जीती सक्या जो विक्रम भाई तमे जाओ रावड़ा जाओ उपड़ो जाओ दो जाओ अरे रे તમે આવું કરશો તો આખી જિંદગી વાંઢા રહી જશો પણ ભાભી ફરી આવી ભણેલી ગણેલી છોકરી નહીં મળે અરે ભાઈ સુધાર જરા સુધાર કોઈ દી વાત સાંભળતો નથી ક્યારે સુધરશો ભાઈ મન નથી લાગતું કે તમારો ચોય મેર પડે એ પોપડિયા હું તો ઘેર જાઉં ભાઈ आ गन्ना तो बता ठीक पर मारा डोहाने के खबर नहीं पड़ती अरे होबड़ो बता होबड़ो पेली अमेरिका वाली मारी जोड़े पैणवा तो पैणशा नहीं तो तेल लेवा जाई हूँ जेवो छू एवो बराबर ज छू अन सुधरू है ना तो पेली अमेरिका वाली सुधर छे हूँ तो आ चालू खेतरे मारो तो हूँ भलो मारू काम भलू जो काजल तने बात ना करवी हो तो हमें लोग जाइए चलो चल आ रहा विक्रम भाई अरे सांभळो चल आपणे कहीए खबर नहीं शुं थयुं काई बोलती ज नथी जुओ ने विक्रम भाई हवे तमे समझाओ कई सारू अली ए काजल माथे दुखना डूंगर तूटी पड्या होय एवुं मढुं लईने केम बेठी छे हूँ गम्मे तेटली दुखी हूँ पर तारे शुं तारू लगन तो अमेरिकन छोकरी साथे थवानुं छे ने माँ बापे नक्की करी छे एटले मारा लग्न तो त्याज थशे ने तुए तारा माँ बापने कहीने तारा लग्ननुं नक्की करी नाख घणीवार माँ बापनी मरजी करता पोताना हय्यानी मरजी जुदी होय छे पण तने एनी क्यांथी जाण होय तू तो साचा मन अने हय्यानी प्रीतने ओळखतो ज नथी तारा माटे तो अमेरिकन छोकरी ज भली भगवान जाने आनु शू थशे जो बेटा मारी बात सांभळ नो डैडी मारी बात सांभळ बेटा पेरवानु भान नथी बात करता आवडती नथी कोई मेहनत नथी एवा साव गामडिया छोकरानी वाइफ बनवानी कल्पना पण नथी करी शकती बेटा मारी बात तो सांभळ जो बेटा तू समझ शू छे तू विदेश में मोटी थई छू ने बिचारो गामडाना गारा वच्चे मोटो थयो छे कबूल एने अंग्रेजी नहीं आवडतो होय कदाच एने एटिकेट में रहता नहीं आवडतो होय पण एनो अर्थ ए तो नथी ने के तारा करता उतरती कक्षानो छे जो बेटा परवेश परथी माणसनी परख न थाय केम हाँ बेटा आमे पति पत्नीना संबंधमां बाळना शणगार करता हृदयनो रंगकार वधारे जरूरी छे आवी लागणी वेडामां ज लाइफ खलास थई जाय छे अने हुं मारी जिंदगी खलास करवा मांगती नथी मारे खूब भणवुं छे मारी करियर बनावी छे अने हुं तो थोड़ाक दिवसमां अमेरिका जती रहेवानी जो प्रिया खबरदार जो पाछा अमेरिका जवानी बात करी छे ने तो आज મને સમજાય છે કે તને અમેરિકા જવાની મંજૂરી આપીને અમારી મોટામાં મોટી ભૂલ હતી વિદેશની જાત જમાણમાં આપણી સંસ્કૃતિ ભૂલી ગઈ અરે બેટા જે ગામડાને તું નફરત કરે છે એ જ ગામડાની માટી ખૂંદી તે તારા બાપુજી અહીં સુધી પહોંચ્યા છે રેવા દે કાવેરી ગામડાની સંસ્કૃતિ આ શું સમજવાની શાંત થઈ જાઓ અમરનાથ ભાઈ, કારણ કે ક્રોધ અગનથી પણ તેજ હોય છે. એ મારી દીકરી છે, હું એની સાથે વાત કરું છું. શું તારી નજરમાં કોઈ બીજો મૂર્તિયો છે? હા હા પ્રિયા, તારા મનમાં જે કઈ હોય તે કહી દેજે બેટા, જરા પણ શરમ ન રાખ. અરે એવું કઈ જ નથી, પણ એ ગામડિયા સાથે તો લગ્ન હું નહીં જ કરું. હા ગામડિયા સાથે, પણ તારા બાપુ દુર્જનસિંહ ભાઈ રેવા દો. એને ન સમજવું હોય તો સમજાવવાની કોઈ જરૂર નથી. વાહ દીકરા વાહ, જે બાપના હાથની આંગળી પકડીને તું પાપા પગલે માનતા શીખી, જે બાપે પોતાની હથેળીમાં તને ફૂલની જેમ સાચવીને મોટી કરી, એ બાપનો તારી જિંદગીના સાચા ખોટા નિર્ણય લેવાનો કોઈ અધિકાર નહીં. પાપા, મારી જિંદગી ઉપર ભગવાન કરતા વધારે તમારો અધિકાર છે, પણ એનો અર્થ એ તો નથી કે ગામડિયા સાથે લગ્ન કરવા. હું હવે અહીંયા એક દિવસ પણ નહીં રહીશ, હું કાલે જ અમેરિકા જતી રહીશ. તો તું પણ એક વાત સાંભળી લે દીકરી, હવે જો તારે અમેરિકા જવું હશે ને તો તારા બાપની લાશ પર થઈને જવું પડશે. બાકી હવે જો તારા લગ્ન થશે તો એ વિક્રમની સાથે જ થશે. આ મારો આદેશ છે અને અધિકાર પણ. અરે શું કામ જીત કરે છે બેટા, તારા બાપની વાત માની જાને બેટા. ઠીક છે, પણ હું પણ તમારી દીકરી છું અને મારી રગોમાં પણ તમારું જ લોહી વહે છે. એક બાપ તરીકેનો તમારો અધિકાર હું છીનવી લેવા માંગતી નથી. એ ગામડિયા સાથે હું લગ્ન કરીશ. વાહ મારી દીકરી, પણ ફક્ત 6 મહિના માટે. 6 મહિના એટલે? 6 મહિના સુધી હું એની સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરીશ, અને જો એ મને યોગ્ય લાગશે તો જ હું એનો જીવનભર સાથ નિભાવીશ. નહીંતર ડિવોર્સ, છૂટાછેડા. છૂટાછેડા? વોટ? 6 મહિના પછી એની સાથે છૂટાછેડા લેતા મને કોઈ પણ નહીં રોકી શકે, અને એ મારો અધિકાર છે. પ્રિયા, મોટા ભાઈ. અરે પણ તમે શા માટે રડો છો? અરે ગાંડી, પાડીને મગરના આંસુ આખી દુનિયાને ફાંસો. અરે કોઈ વાર ઊંધી પડેલી બાજીમાં પણ મોટો ફાયદો થઈ જાય છે. ચાલ હવે ચોખાગીની લાપસી ખવડાવો. રૂપસિંહ બાપુને ઘણી ખમા. મને બાપુ લેવા અમારા ઠાકોર સાહેબના દીકરા વિક્રમના લગ્નની કંકોત્રી. હા વેલાસર ટાણે પધારજો. હા અને રામસિંહ બાપુ, આ તમારી કંકોત્રી. હા હા. અરે વાહ, આ તમારા ધરમસિંહ ઠાકોરનો કેવો ન્યાય. હે, બીજાને છૂટા છેડા અપાવીને સંસાર ભંગાવે અને પોતાના છોકરાના લગ્ન કરાવે. કા લ્યો બાપુ, હું જાઉં. પણ બાપુ આ કંકોત્રી આવી છે એટલે જાવું તો પડશે ને. હા આવી છે એટલે જાશું. 51નો ચાંદલો આપશું ને 200 રૂપિયાનું ખાશું. હા ને બાપુ, હું ચકતા ચોરી લઈ. મારાથી દૂર રહેજો. ભલે હું તમારી પત્ની બનીને અહીંયા આવી, પણ આપણી વચ્ચે આપ જમીનનું અંતર છે. ક્યાં હું ભણેલી ગણેલી એજ્યુકેટેડ લેડી અને ક્યાં તમે ગામડાના અભણ ગવાર જેમને એબી સીડી પણ નથી આવડતી. અને એક વાત ધ્યાનથી સાંભળી લેજો, ભલે હું લગ્ન કરીને તમારી પત્ની બનીને અહીંયા આવી, પણ મેં મારા મમ્મી પાપાને તો કહી દીધું છે, અને તમને પણ કહી દઉં છું કે હું ફક્ત 6 મહિના માટે તમારી સાથે રહીશ. 6 મહિના માટે? અને આ 6 મહિના દરમિયાન મને અનુકૂળ આવશે તો જ હું તમારી સાથે રહીશ, નહીંતર છૂટાછેડા લઈને પાછી જતી રહીશ. છૂટાછેડા? તમે મને છૂટાછેડા આપશો? હા હા છૂટાછેડા. મેડમ, તમે વિદેશમાં રહીને અંગ્રેજી બોલી શીખ્યા, પણ દિલની બોલીની તમને ખબર નથી। સુહાગ રાતે તો દુનિયાની દરેક પત્ની પોતાના પતિની રાહ જોઈને બેઠી હોય છે, પણ તમે તો મને દૂર જવા કહો છો। પણ હું એટલો સ્વામાની છું કે પરાણે મારા પતિ તરીકેનો હક હું નહીં ભોગવું। તમે 6 મહિના માટે મારા ઘરે આવ્યા છો ને, પણ જો તમે કહેતા હોય તો કાલે જ તમને પ્રેમથી તમારા ઘરે મોકલી દઉં। પણ એટલું યાદ રાખજો, તમને પહેલી વાર જોયા ત્યારથી તમે મને ખૂબ જ ગમો છો। તમારા માટે સાચા પ્રેમની લાગણી છે અને એટલે જ હું કાયમ તમારા માટે ઝૂરતો રહીશ, તમારી વાત જોઈશ। તમે નિરાતે અહીં સુઈ જાઓ, હું ત્યાં જઈને સૂવું છું। એક પંખો પણ નથી, ઊંઘ કેવી રીતે આવે? કેટલી ગરમી છે મેડમ। अमरा गामड़ा में तो लोग काम करी करीने थाकी जाए एटले पड़ता ही साथे पथारी में सूई जाए। पण तमने थोड़ी तकलीफ पड़वानी। क्या फसाई गई, बहुत गर्मी छे। એવું તે હું શું કરું કે આ મેડમને હું ઝટ ગમી જાઉં। અરે મગના, આ શું માંડ્યું છે? વિક્રમભાઈ અને નવા મેડમને ચા નાસ્તો તૈયાર કરવાનો છે। ચા અને નાસ્તો? અરે ગઈકાલે વિક્રમભાઈની સ્વાગરાત હતી ને એટલે આરામ કરતા હશે એ। આજે 12 વાગ્યા પહેલા જાગે જ નહીં। ભાઈને તો ડીંગ ચિકા ડીંગ ચિકા ડીંગ ચિકા ડીંગ ચિકા ડીંગ ચિકા ડીંગ ચિકા। એ મંગના ડીંગ ચિકા ડીંગ ચિકા ડીંગ ચિકા। અરે સોનાડી, મારું શું? શાંતિલાલ, શેનું તમારું? ડિંકા 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 ડિંકા। એ આશુ, શાંતિયા, મગના, જાઓ ચા નાસ્તાને કામે લાગો। સોનારી ડિંક ચિકા ડિંક ચિકા ડિંક ચિકા ડિંક ચિકા ડિંક ચિકા ડિંક। શું માંડ્યું છે બધું? બંધ કરો। चलो चलो चा नास्ता की व्यवस्था करो, बधु बराबर कर नाखो। चलो 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 चलो। आओ बेटा आओ। लेन बेटा, आ तो बहु ऑयली छे, आ तो ना खाओ। लो गरमा गरम भजिया। बराबर, अब भजिया ले। हां जो लागो छो। आहा हा हा, क्या बात है, एकदम हीरो जेवो। छो यो लागो छु अरे सरस लागो छु डिंग चिक्का पोस्ट ऑफिस खुली ची डिंग चिक्का कौन ऑफिस का पोस्ट ऑफिस ने चेन 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 खुली चे डिंग चिक्का काम पते यू हां करो छु अरे आ शू करी रह्यो छे तू हे भगवान आई एम केवा लागिंग जोवा शू वेश काढ्या छे सिस्टर आई एम जोरदार ने सोनू आई एम हीरो या कप में तो फावतू नहीं हूँ करूँ कशु नहीं था अरे क्या जाओ छो बेटा नाश्तो तो बस થઈ ગયો બાપુજી બા શું થયું કપાળ તારા બાપનું પ્રિયા અરે જો પ્રિયા અરે આ ટાટલું કરી તોય મેડમ તો મોનતો જ નહીં હવે કેવી રીતે રાજી કરવો અરે તમારા માટે તો ફેશન કરી છે તોય ના ગમ્યું પ્રિયા શું છે ભાઈ આ બધું હવે તો તારા લગ્ન થઈ ગયા અને ભાભી પરદેશથી આવ્યા છે હવે તો છોડા ગામડિયા પડો બેના તને આ ફેશનની કે ખબર ના પડે યાર ભાઈ સુધરી જા નહીં તો ભાભી તને છોડીને નીકળી જશે અને તું રમતો રહી જઈશ સમજ્યો આપણે વેશ બદલવાના છે જોકર નથી બનવાનું સમજ્યો ભાઈ આ ભાભી જે આટલો ભડકે ભરીને ઉપર જો શું થવાનું જો આવેશ એ પોપડિયા વિક્રમ ભાઈ એમો હું છે કે વોંદરા બની અને વિલાયતી મેડમ ને ખુશ ના કરાય અરે ગોમડિયા તને ખબર ના પડે આ ફેશન ની યાર હા સાચી વાત છે તમે વિલાયત 4-5 વખત જીયા ને એટલે બધી હમદર્દ તમને પડે અમે તો અંગૂઠા સાબ થમ્સ અપ બરાબર છે બધી વાત પણ મારી વાત સાંભળો તમે મારી જોડે હેડો હું તમને નવો કપડો લાવું એ આ કપડા બરાબર છે યાર બરાબર છે હું ના નથી પાડતો પણ મારી જોડે હેડો મારી વાત મોનો હું તમને બીજો કપડો લાવું એકવાર કહી લે હેડો કહું છું મારી હાથે પોપટિયા હેડો તું એ નહીં મોનું યાર હેડો કહું છું એટલે હેડવાનું પણ કહું છું હોભળ દુર્જન સિંહ તે દિવસે તો મોટા ઉપાડે બહુ મોટા બણગા ફૂંકતા હતા તમે આ વજનનું હું ભજન કરીશ સુરતને બીજી દિશામાં ઉગાડીશ તમે તો સાવ પાણીમાં બેસી ગયા અને મારા 10 લાખ રૂપિયા પણ ગયા પાણીમાં અને પેલી પ્રિયાના લગ્ન પણ બીજે થઈ ગયા એ લગ્ન થયા છે છૂટા છેડાની શરતે હા એ લગ્ન માત્ર 6 મહિના માટે જ થયા છે સમજ્યા એટલે હવે વાત સમજમાં આવી વાહ દુર્જન સિંહ વાહ મહેરબાન કિદરદાન સાહેબાન અચ્છાઈ કાંદન મકોડી પહેલવાન લાગે છે ને મારો બેરો ટકોરા બાદ અરે વાહ ભાઈ તું તો કઈ હીરો જેવો લાગે છે ને જો તમે બધા તૈયાર થઈને બેઠા છો ક્યાંય બહાર જવાનો છો કે શું અમારે નથી જવાનું બાપુજી કીધું છે કે તારે ભાભીને ખેતરે લઈ જવાના છે એટલે જ અમે ભાભીને તૈયાર કર્યા છે હા ચાલો ભાભી ચાલો અરે ચાલો ને બાપુજી ખેતરે જવા માટે જાઓ પોપટ આ ભાઈ માર તો ઘેર બધું ઘણો કામ છે તમે જાઓ ફાવે છે ને ટ્રેક્ટર માં हमारे तो ट्रैक्टर जेवी बीजी कोई मजा ज नहीं काजल शू थयु काजल कहीं नहीं